સો હાય ફ્રેન્ડ્સ, તો આપણે ગુજરાત નીટ યુજી સ્ટેટ કાઉન્સિલિંગ તરફથી મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક માટેની સેકન્ડ રાઉન્ડનું પ્રોસેસ એ ચાલુ કરી દેવામાં આવી છે. આમાં તમે કોલેજ સોઈ છે તે કરી શકો છો. તમારે કન્સેપ્ટ લાઈવ કઈ રીતે આપવાનું છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. તમે મેડિકલ એડમિશન ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટમાં આવશો તો અહીંયા કાલે તમને રાત્રે 8 વાગે અપડેટ છે તે જોવા મળશે. સેકન્ડ રાઉન્ડને લગતી ઓનલાઈન ચોઈસ ફિલિંગ છે એનું શિડ્યુલ ડિક્લેર કરી દેવામાં આવ્યું છે. જે રાઉન્ડ એકમાં એડમિશન લીધો હતો એ વિદ્યાર્થીઓએ કેન્સલ સીટ કરેલી છે અથવા તો નોન રિપોર્ટ સીટ કરેલી છે એનું લિસ્ટ પણ તમને વેબસાઇટમાં છે તે મળી જશે. એના નીચે આપશો તો તમને મેડિકલ, ડેન્ટલ પ્રવેશ રદ કરવા માટે થોડીક નોટિસ છે તે આપવામાં આવી છે, જેના પર આપણે ઓલરેડી વિડીયો બનાવેલા છે. જો તમને પ્રથમ રાઉન્ડમાં કોલેજ મળી છે, તમે સેકન્ડ રાઉન્ડમાં ભાગ લેતા હોય અને સેકન્ડ રાઉન્ડમાં તમને કોઈ પણ પ્રકારની કોલેજ નહીં મળે, તો તમારી પ્રથમ રાઉન્ડની કોલેજ છે એ તમારી આખરી કોલેજ ગણાય છે. જો તમે જોઈન કરી હશે તો તમને 18 તારીખનો સમય છે તે આપવામાં આવ્યો છે. તો 18 તારીખ સુધીમાં જો તમારે પ્રથમ રાઉન્ડમાં મળી કોલેજ રદ કરવી હોય તો તમે રદ છે તે કરી શકો છો. જો પ્રથમ રાઉન્ડમાં તમને કોલેજ મળેલી છે, તમે કન્સેપ્ટ આપીને સેકન્ડ રાઉન્ડમાં ભાગ લેશો, સેકન્ડ રાઉન્ડમાં તમને કોઈ પણ કોલેજ નહીં મળે, તો પ્રથમ રાઉન્ડની કોલેજ છે તમારી આખરી ગણાશે. જો પ્રથમ રાઉન્ડની કોલેજમાં તમને એડમિશન મળ્યું હશે, કન્સેપ્ટ આપીને સેકન્ડ રાઉન્ડમાં તમે ભાગ લેતા હોય, સેકન્ડ રાઉન્ડમાં તમને કોઈ પણ કોલેજ મળશે, તો તમારી પ્રથમ રાઉન્ડની કોલેજ છે તે રદ ઓટોમેટિક જ થઈ જશે. તો આમાં થોડોક નિયમ છે જેના પર ડીપમાં સમજાતા ઓલરેડી મેં વિડીયો બનાવેલો છે. પ્રથમ રાઉન્ડની કોલેજ તમારે હજુ સુધી રદ કરવી હોય તો 18 તારીખ સુધી તમે રદ છે તે કરી શકો છો. નિશ્ચય તમને આયુર્વેદિક અને હોમિયોપેથિક માટે સૂચના જોવા મળશે કે અત્યારે હાલ ઘણી બધી કોલેજો છે કે જેને મંજૂરી છે તે નથી મળી, તો તમારે કોલેજ ચોઈસ કરતી વખતે એ જ કોલેજ ચોઈસ કરવાની છે કે જે કોલેજને મંજૂરી મળી ગઈ હોય. બાકી અહીંયા તમને થોડીક બેઝિક માહિતી છે એ પણ મળી જશે. હવે આપણે શિડ્યુલ સમજી લઈએ અને ત્યાર પછી લાઈવ પ્રોસેસ જોઈએ કે તમે કન્સેપ્ટ છે તે કઈ રીતે આપી શકો છો. અહીંયા રાઇટ સાઈડમાં તમે જોશો તો તમને આયુર્વેદિક કોલેજ અને હોમિયોપેથિક કોલેજ માટેનું જે ફી સ્ટ્રક્ચર છે એ અને ત્યાર પછી કોલેજ છે કે કોને કોને પરમિશન મળી છે એની જે PDF છે વેબસાઇટમાં અપડેટ થઈ ગઈ છે. તો આ PDF ડાઉનલોડ કરીને તમારે જોઈ લેવાનું છે કે આયુર્વેદિક અને હોમિયોપેથિક કોલેજને કઈ કઈ કોલેજ જેને મંજૂરી મળેલી છે અને કઈ કઈ કોલેજને મંજૂરી છે તે નથી મળેલી. તો ચાલો મિત્રો આપણે શિડ્યુલ અને ત્યાર પછી લાઈવ પ્રોસેસ છે તે જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે MBBS, BDH, BAMS અને BMS કોર્સ માટે વર્ષ 2022 રહ્યું છે. મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક માટે સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર સંસ્થાઓમાં સરકારી મેનેજમેન્ટ અને NRA બેઠકો તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથિક સ્વનિર્ભર સંસ્થાઓને 15% ઓલ ઇન્ડિયા કોટાની બેઠકો પર એડમિશન માટે તમે મેરિટ લિસ્ટમાં સામેલ હોય તમામ ઉમેદવારો બીજા રાઉન્ડને ઓનલાઈન સોઈ છે તે કરી શકે છે. જેમાં ઓનલાઈન સોઈ માટે તમે 15 નવેમ્બરથી લઈ અને 21 નવેમ્બર સુધી સાંજે 4 વાગ્યા સુધી કોલેજ ચોઈસ છે તે કરી શકો છો. તમે જે પણ કોલેજ ચોઈસ કરશો એનું જે રિઝલ્ટ છે એ 21 નવેમ્બરના દિવસે મધ્યરાત્રિ 12 વાગ્યા સુધીમાં તમને જાહેર છે તે કરી દેવામાં આવશે. તો બીજા રાઉન્ડ માટેનું ઓનલાઈન કોલેજ ચોઈસ છે તે ચાલુ કરી દેવામાં આવી છે, જેમાં મેડિકલ, ડેન્ટલ આવી જશે અને ત્યાર પછી આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં 15% ઓલિયાની બેઠકો છે એનો સમાવેશ પણ કરી દેવામાં આવશે. તો તમે 15-11 લઈને 21 તારીખ સુધી કરી શકો છો. હવે આપણે લાઈવ પ્રોસેસ જોઈએ કે તમે લાઈવ અને કન્સેપ્ટ આપીને કઈ રીતે કોલેજ ચોઈસ છે તે કરી શકો છો. તો કન્સેપ્ટ આપવા માટે પહેલાં આપણે મેડિકલ એડમિશન ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ છે એમાં આવી જશો. અહીંયા ઓબ્વિયસલી મેડિકલ, ડેન્ટલના જો પેજ છે એમાં આવી જશો. લેફ્ટ સાઈડમાં તમને લોગિન કરવાનો ઓપ્શન જોવા મળશે એમાં તમે આવી જશો. મોબાઈલમાં યુઝ કરી રહ્યો છે એટલે હું ડેસ્કટોપ સાઇટ કરી લઈ, તમે PCમાં યુઝ કરતા હોય તો તમને વ્યવસ્થિત સ્ક્રીન છે તે જોવા મળશે. લેફ્ટ સાઈડમાં કેન્ડિડેટ રજિસ્ટ્રેશન એન્ડ લોગિન જોવા મળશે, ત્યાં તમે ક્લિક કરી દેશો. રાઇટ સાઈડમાં તમે યુઝર આઈડી, પાસવર્ડ, 14 ડિજિટનો પિન નંબર અને કેપ્ચા નાખીને ત્યારથી સબમિટ કરવાનું કહેશે. તો તમારે યુઝર આઈડી, પાસવર્ડ અને ડિજિટનો પિન નંબર નાખીને ત્યારથી સબમિટ છે કરી લેવાનું છે. તો અહીંયા મેં યુઝર આઈડી, પાસવર્ડ અને ડિજિટ પિન નંબર નાખી દીધો છે. ત્યાર પછી સબમિટનું બટન જોવા મળશે એના પર હું ક્લિક કરી દઈશ. ક્લિક કરી દઈશ એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. હોમ, લોગઆઉટ અને ચોઈસ ડિટેલ છે તે જોવા મળશે. અહીંયા તમે જે પણ પ્રોસેસ કરીએ છીએ તમામ નીચે તમને જોવા મળશે. લેફ્ટ સાઈડમાં ચોઈસ ડિટેલ જોવા મળશે, ત્યાં તમે ક્લિક કરશો. ઉપર તમને વ્યૂ ચોઈસ, અવેલેબલ ચોઈસ, કન્સેપ્ટ એન્ડ ફિલ ચોઈસ અને પ્રિન્ટ ફિલ ચોઈસ છે તે જોવા મળશે. વ્યૂ ચોઈસ છે એના પર તમે ક્લિક કરશો તો જે પણ ચોઈસ તમે કરેલા છે તમામ ચોઈસ તમને અહીંયા જોવા મળશે. ત્યાર પછી ચોઈસ ડિટેલ પર ઓકે કરશો અને અવેલેબલ ચોઈસ પર તમે ક્લિક કરશો તો જે પણ ચોઈસ તમે કરી શકો છો એ તમામ ચોઈસ અહીંયા તમને જોવા મળશે. તમારે ફરીથી સેકન્ડ રાઉન્ડ માટેની ચોઈસ કરવી હોય તો ચોઈસ પણ તમે કરી શકો છો. અહીંયા બ્રાન્ચ પર તમે ઓકે કરશો તો અહીંયા તમને મેડિકલ, ડેન્ટલની સાથે આયુર્વેદિક અને હોમિયોપેથિક છે એ પણ તમને જોવા મળશે. એટલે કે હવે તમે આયુર્વેદિક અને હોમિયોપેથિક કોલેજ છે એ પણ ચોઈસ કરી શકો છો. ચોઈસ ડિટેલ પર ફરીથી ઓકે કરશો. હવે આપણે કન્સેપ્ટ કઈ રીતે આપો એ જોવાનું છે. તો ત્રીજા નંબર ઓપ્શન તમને જોવા મળશે કન્સેપ્ટ એન્ડ ફિલ ચોઈસ, એના પર તમારે ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કર્યા પછી અહીંયા તમને થોડીક બેઝિક માહિતી જોવા મળશે જે તમારે ખાસ સમજી લેવાની છે કે જો તમે પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળ્યું છે અને એ કોલેજથી તમે સંતુષ્ટ નથી, એ કોલેજમાં તમારે એડમિશન ખાસ લઈ લેવાની ઈચ્છા નથી, મતલબ તમારે સેકન્ડ રાઉન્ડમાં પણ નવી કોલેજ માટે ટ્રાય કરવાનું છે, તો જ તમે કન્સેપ્ટ છે તે. જો તમે કન્સેપ્ટ આપીને સેકન્ડ રાઉન્ડમાં ભાગ લેતા હોય અને સેકન્ડ રાઉન્ડમાં તમને કોઈપણ કોલેજમાં મળી જશે તો તમારે જે પ્રથમ રાઉન્ડની કોલેજ છે એ ઓટોમેટિક રદ થઈ જશે અને ફ્યુચરમાં એક કોલેજ કભી ક્યારેય પણ તમને નહીં મળે. અને જે પણ સેકન્ડ રાઉન્ડમાં તમને કોલેજ મળી હશે ત્યાં તમને તફાવતની ફી ભરીને ત્યાર પછી તમારે એડમિશન છે એ કન્ફર્મ કરવાનું રહેશે. જો
ઉમેદવારને આ રાઉન્ડમાં નવો પ્રવેશ ફાળવવામાં આવે તો ઉમેદવારે મળેલ પ્રવેશ કન્ફર્મ કરવા માટે સૂચના મુજબ ફી ભરી અને નજીકના એપ સેન્ટર પર ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે તે જમા કરાવવાના રહેશે. ટૂંકમાં કહ્યું તો તમે ચોઈસ ફિલિંગ કરતા પહેલાં તમારે ખાસ એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જો સેકન્ડ રાઉન્ડમાં તમને કોલેજ મળશે તો પ્રથમ રાઉન્ડની કોલેજ છે તમારી ઓટોમેટિક જ રદ થઈ જશે. જો તમને સેકન્ડ રાઉન્ડમાં કોલેજ નહીં મળે તો પ્રથમ રાઉન્ડની કોલેજ છે તમારી ચાલુ રહેશે. સેકન્ડ રાઉન્ડમાં ભાગ લેતા હોય તો તમારે ક્લોઝરનો નિયમ છે તે લાગુ પડતો હોય છે, તો ખાસ કરીને તમારે ક્લોઝરનો નિયમ છે એ સમજી લેવાનો છે. આ ઉપરાંત પણ થોડીક નોન રિપોર્ટેડ સીટ અને કેન્સલ સીટ છે વેબસાઇટમાં અપડેટ કરી દેવામાં આવી છે. તો હું ક્લોઝરનો નિયમ છે એ તમારા મેટ અનુસાર કઈ રીતે લાગુ પડશે એના પર લાઈવ વિડીયો છે તે બનાવી દઈશ. એ વિડીયો જોઈ છો તો તમે ક્લોઝરનો નિયમ છે તે આરામથી સમજી જશો, કારણ કે ઘણા વિદ્યાર્થીઓને પોતાના મેરિટ અનુસાર ક્લોઝર નિયમ સમજવામાં તકલીફ થાય છે. તો હું એક લાઈવ પ્રેશરનો વિડીયો છે તે જલ્દીથી જ અપલોડ છે તે કરી દઈશ અને એ નિયમના આધારે ક્લોઝર નિયમના આધારે તમને કઈ કોલેજમાં મળવાપાત્ર છે એ પણ હું સમજાવી દઈશ. તો ત્યાર પછી નીચે આવશો તો અહીંયા તમને બે ઓપ્શન છે તે જોવા મળશે, કન્સેપ્ટ માટેના આઈ ડિક્લેર અને આઈ એક્સેપ્ટ. તો જો તમારે સેકન્ડ રાઉન્ડમાં ભાગ લેવો હોય તો આઈ એક્સેપ્ટનું બટન જોવા મળશે એના પર તમારે ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કર્યા પછી અહીંયા તમને પ્રોસેસનું બટન જોવા મળશે એના પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી હવે ફરીથી તમે કોલેજ જોઈ છે તે કરી શકો છો, કારણ કે તમે કન્સેપ્ટ છે આપેલું છે. હવે કન્સેપ્ટ આપ્યા પછી ફરીથી અહીંયા તમને પહેલાં આપણે મેડિકલ અને ડેન્ટલ જોવા મળશું હતું, હવે અહીંયા તમને આયુર્વેદિક અને હોમિયોપેથિકનું પણ જોવા મળશે. તો તમે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક ચારે કોર્સનું એક સાથે પણ કરી શકો છો. ફક્ત તમારે આયુર્વેદિકમાં જ લેવું છે તમે આયુર્વેદિકનું પણ કરી શકો છો. તો જેમાં પણ તમારે લેવાની ઈચ્છા હોય એ તમે આમાંથી ચોઇસ કરી શકો છો, તમામ પણ રાખી શકો છો અને કોઈ પણ એક પણ રાખી શકો છો. તો ઉદાહરણ તરીકે હું અહીંયા હોમિયોપેથી સિલેક્ટ કરીશ. ત્યાર પછી ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ જોવા મળશે, જેમાં તમારે ગ્રાન્ટેડમાં લેવું હોય, ગવર્મેન્ટમાં લેવું, એસએફઆઈમાં લેવું હોય, ત્રણેય પણ કરી શકો છો અને કોઈ પણ એક પણ કરી શકો છો, કોઈ પણ બે પણ તમે કરી શકો છો. તો હું અહીંયા ગવર્મેન્ટ સિલેક્ટ કરી લઈ. સીટ ટાઈપ તમને જોવા મળશે, એમાં તમારે ગવર્મેન્ટ કોટામાં લેવું, મેનેજમેન્ટ કોટામાં કે એનઆરઆઈ કોટામાં, ત્રણેય કરી શકો છો, કોઈ પણ બે પણ કરી શકો છો અને એક પણ કરી શકો છો. તો આમાંથી હું ગવર્મેન્ટ કોટા છે એ સિલેક્ટ કરી લઈ. ઇન્સ્ટિટ્યૂટ જોવા મળશે તો મેં ગવર્મેન્ટ સિલેક્ટ કરેલી છે તો મને ફક્ત ગવર્મેન્ટ જ જોવા મળશે. એસએફઆઈ કરેલી તો મને એસએફઆઈ જોવા મળશે. તો જેટલી પણ કોલેજ તમારે કરવી એટલી કરી શકો છો, કોલેજ તમે અનલિમિટેડ કરી શકો છો. તમારે સેકન્ડ રાઉન્ડમાં ફક્ત ક્લોઝરનો નિયમ છે ખાસ ધ્યાનમાં રાખવાનું છે અને તમારે જે એમસીસીના નવા નિયમ છે, ગુજરાત સ્ટેટના નવા નિયમ છે એ ધ્યાનમાં રાખવાના છે, જેના પર મેં ઓલરેડી તમામ વિડીયો બનાવેલા છે. તો એ વિડીયો તમારે ખાસ સમજી લેવા, કારણ કે તમે સેકન્ડ રાઉન્ડની સોઈ જલ્દી જલ્દીમાં કરી નાખશો, વિડીયો તમે જોશો ને સ્કીપ કરી નાખશો તો સેકન્ડ રાઉન્ડ પછી તમારા કોઈ પણ અપીલ ચાલશે નહીં અને તમારા કાઉન્સેલિંગની પ્રોસેસ છે સેકન્ડ રાઉન્ડમાં જ પૂરી થઈ જશે. તો તમારે સમજી વિચારીને તમામ પ્રોસેસ એ કરવાની છે. કોલેજ સોઈ અહીંથી કરી લીધા પછી અહીંયા તમે જે પણ ગોના ઓપ્શન પર ઓકે કરશો તો નીચે તમને કોલેજ જોવા મળશે. તમે તમામ કોલેજ રાખતા હોય તો તમને અહીંયા તમામ કોલેજ છે તે જોવા મળશે. અહીંયા લેફ્ટ સાઈડમાં તમે જેટલી પણ કોલેજ જોઈ શકો છો એ કોલેજ જો તમારે રાઇટ સાઈડમાં એડ કરવી હોય તો એડ બટન પર તમે ઓકે કરશો તો એ રાઇટ સાઈડમાં આવતી જશે. ભૂલથી કોઈ પણ કોલેજ આવી ગઈ હોય તો તમે ડિલીટ પણ કરી શકો છો. તો આવી રીતે તમામ કોલેજ છે તમારે સિલેક્ટ કરી લેવાની છે. તમામ કોલેજ સિલેક્ટ કર્યા પછી નીચે તમને સેવ એન એક્ઝિટ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કર્યા પછી તમારે જ્યાં તમારે કોલેજ છે એને લોક કરી લેવાની છે. કદાચ તમે કોલેજ ના કરો તો કોલેજ એ લોક ઓટોમેટિક થઈ જશે, પરંતુ આપણે એવી બેદરકારી નથી રાખવાની, આપણી પાસે પ્રૂફ હોવું જોઈએ, જેથી કરીને છેલ્લી તારીખ પહેલાં તમારે કોલેજ છે એ લોક કરી લેવાની છે. કોલેજ લોક કર્યા પછી એની પ્રિન્ટ છે તમારે મેળવી લેવાની છે. ઓલરેડી આના પર કોલેજ લોક કઈ રીતે કરવી એના પર મેં વિડીયો બનાવ્યો છે, એ વિડીયો પણ તમારે જોવો હોય તો જોઈ શકો છો. તો આ વિડીયોમાં આપણે એ જોઈ લીધું કે તમે કન્સેપ્ટ કઈ રીતે આપી શકો છો અને કોલેજ ચોઈસ કઈ રીતે કરી શકો છો. હું ક્લોઝરનો નિયમ તમારા મેરિટ અનુસાર કેટલે અટકેલું છે એના પર એક લાઈવ પ્રેશરનો વિડીયો છે તે બનાવી દઈશ. આ વિડીયોને લગતો બીજો કયા પ્રકારનો પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ્સ કરજો, અથવા વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને વધારે અપડેટ હું ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરતો હોઉં છું, તો હજુ સુધી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરે તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો.